રાજપીપળા નગરપાલિકામાં ફરજ બજાવતા હંગામી કર્મચારીઓને છેલ્લા 4 મહિનાથી પગાર નહીં ચૂકવતા કર્મચારીઓ હડતાલ પર ઉતરી જતા નગરપાલિકા દ્વારા પહોંચાડવામાં આવતા પાણી પુરવઠો નહીં પહોંચતા વિફરેલી મહિલાઓએ પાલિકાની કચેરી પર હલ્લાબોલ મચાવી માટલા ફોડી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. રાજપીપળા નગરપાલિકાના અણગત વહીવટના કારણે કોરોના સંક્રમણ વચ્ચે પણ જીવના જોખમે પાલિકામાં ફરજ બજાવતા 150થી વધુ હંગામી કર્મચારીઓને છેલ્લા 4 મહિનાથી પગાર નહીં મળતા કર્મચારીની હાલત કફોડી બની છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ હંગામી કર્મચારીઓની પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે, જેના કારણે પાલિકા દ્વારા પહોંચાડવામાં આવતા પાણી પુરવઠાની કામગીરી થઈ જતા ઘરે ઘર પાણી પહોંચતું ન હતું, જેના કારણે પ્રજાને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ મુદ્દે મહિલા સહિતના નગરજનોના ટોળાએ પાલિકાની કચેરી પર હલ્લાબોલ કરી માટલા ફોડી તેમજ પાલિકાના પ્રમુખ જીગીશાબેન ભટ્ટના નિવાસ સ્થાને પહોંચી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. રાજપીપળા નગરપાલિકા ગઈકાલ 7થી હડતાલ પર ઉતરી છે, એના માટે પાણી અને ગંદકી માટે બધાની ફરિયાદો છે. હવે રાજપીપળા નગરપાલિકામાં પગાર કરવાની અત્યારે હાલત નથી. મુખ્ય અધિકારીએ પણ કીધું કે બેન, ફંડ માટે પૈસા જ નથી. બીજું, અમે ગઈકાલે અમે ગાંધીનગર ગયા હતા, જે અમે સરકારમાં પણ રજૂઆત કરી છે, જે અમારે 2.5 લાખનો પેન્શનનો બોજો છે, એમ કરીને વાર્ષિક 2 કરોડને 16 લાખ અમારે ચૂકવવાના આવે છે, જે અમે ચૂકવી નથી શકતા, અને એને માટે સરકારને રજૂઆત કરી છે, કલેક્ટરમાં પણ જાણ કરી છે અને પ્રાદેશિકમાં પણ અમે દરખાસ્ત મોકલી છે નગરપાલિકા દ્વારા. આ જે બોજો છે, આ પેન્શન જે છે, એ અમારી રાજપીપળા નગરપાલિકા ચૂકવે છે, અન્ય કોઈ નગરપાલિકામાં પેન્શનનું ભારણ નથી. પહેલાં એવું હતું કે જે કંઈ ગ્રાન્ટ આવતી હતી એમાંથી આ લોકો પગાર કરી દેતા હતા, પણ છેલ્લા કેટલોક ટાઈમથી સરકારનો પરિપત્ર આવેલો છે કે તમારે જે ગ્રાન્ટ છે એમાંથી તમારે પગાર ચૂકતે કરવો નહીં, જેના કારણે અમારા હાથ બંધ થઈ ગયા છે. અમુક જણા એવો આક્ષેપ કર્યો કે તમને ફરિયાદ માટે ફોન કર્યો કે ભાઈ પાણી નથી આવતું, તમે એવું જવાબ આપ્યું કે આવો અમારે ત્યાં ટોયલેટ કરાવશું, એ વાત સાચી છે? નહીં, એ ગુસ્સે થઈને એ ભાઈ એવું બોલ્યા કે તમે અહીંયા પ્રમુખ થઈને હાજર કેમ નથી, અમે ક્યાં જઈએ, મેં કહ્યું બધા મારા ઘેર આવો. એટલે મારો કહેવાનો એન્ટ્રન્સ એવો નહોતો, કહેવાનો એન્ટ્રન્સ એવો કસો જવાબ આપતા નથી, જારી બંધ કરી દે છે અને કહે છે તો કે આવશે આવશે, ક્યારે આવશે પાણી? એમના ઘરમાં ટાંકા ફૂલ હોય, અમારે જમવાનું બી બનાવવાનું બાકી છે, કેવી રીતે બનાવીએ પાણી વગર? ટાઈમ નહીં, અમારે લોકોના કામો કરવા જવાનું, તો ગ્રાન્ટ આવે તે બધી જાય છે કઈ ગાડી? પગાર તો તમે જાય જ કઈ છે નગરપાલિકામાં? બધા સભ્ય ભેગા થયા, એમને ફોન કર્યો તો મેડમ આવ્યું નહીં, 50 ફોન કર્યા મેડમ આયા ના, ને ફોન રિસીવ કરીને એવું કે અમારી ઘેર આવો ટોયલેટ જવા, તો હવે આયા છો તો જવા દો, ના કરો આવો અમાર ઘેર, ને બાથરૂમ જાવ આવો, એટલે નું બાથરૂમ જાવ, એટલે હવે આયા છો તો બાથરૂમ જાવ આયા છે, ને અમારા ફળિયા બી કેટલા ગંદા છે તમે જોઈ જાવ એકવાર આવીને. અમે કોઈ દેશ કોઈનું ખરાબ કરતા નથી, અમે તેને સારી રીતે રહેવા વાળા માણસો છે, અમે લીમડા ચા અલ્પાબેન વૈશભાઈ માછી. આજે અમે નગરપાલિકામાં આવ્યા છીએ પાણીની ને ગંદકીની સમસ્યા લઈને. તો આજે નગરપાલિકામાં અત્યારે 12 વાગે છે, 12 વાગે તારા વાગી ગયા છે નગરપાલિકાને, કોઈ સભ્ય નથી, કોઈ કર્મચારી નથી, સીઓ સાહેબ બી નથી કે પ્રમુખ પણ નથી, કોઈ નથી અહીંયા ગાડી. નગરપાલિકાને ધોરે દિવસે તારા છે, અમને આજે શુક્રવાર છે, રજાનો દિવસ પણ નથી, ફોન કરે તો ફોન બી રિસીવ નહીં કરતા. પ્રમુખ સાહેબને ફોન કર્યો તારે કે મારા ઘરે આવો સંડાસ બાથરૂમ કરવા, આ રીતનું તમારે આ રીતનું તંત્ર હોય કંઈ બોલવાની તમીઝ પણ નથી પ્રમુખને જરીબીન.
વોટ લેવા તમે ઘરે ઘરે આવો છો અને અમને પ્રજાને પ્રજાને સમસ્યા થાય તો અમે આવીએ તારે કે અમાર બીજું કામ ના હોય આ રીતનો જવાબ આપે છે. તમારે ઓફિસમાં બેવાનો સમય ના હોય અમારી સમસ્યા લઈને આવીશું તો કોણ સાંભળશે અહીંયા ગાડી? તમારથી સમસ્યાનો સોલ્વ ના થતો હોય તો ખુરશી છોડી દો. પ્રમુખે જીગી સાહેબ એમ તો નગરપાલિકાના વોર્ડ નંબર 3 ના સદસ્ય કવિતાબેન પણ હાજર છે, ભરતભાઈ હાજર છે, ઇલુભાઈ હાજર છે, હું પણ પોતે રાજપીપળા નગરપાલિકા વોર્ડ નંબર 3 નો સભ્ય છું. હું પણ આ આપણી જે ગરીબ જનતા આજે આ જે પ્રશ્નો લઈને આવી એમને વાચા આપવા અમે પણ આવેલા છે. પણ દુઃખ આપણને એ થાય કે રાજપીપળા શહેરની અંદર આજે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને ભેગા થઈને શાસન કરી રહ્યા હોય છતાં પણ 4-4 મહિનાથી કર્મચારીનો પગાર ના થતો હોય એટલે સ્વાભાવિક છે કે કર્મચારીઓ એમના હક અધિકાર માંગવા માટે હડતાલ પાડી જાય, એમના હકદાર છે. પણ આપણું એક જ વાત છે કે એ જે હોય તે કર્મચારીઓ હડતાલ પાડી હોય, રાજપીપળા નગરપાલિકાના સત્તાધીશો અને મેં તો કહું છું કે ચીફ ઓફિસર એ ગમે તેથી માણસો બહારથી લાવીને પણ રાજપીપળા નગરપાલિકાની પ્રજાને પ્રાથમિક સુવિધા પૂરું પાડે, દાખલા તરીકે પાણી છે, લાઇટ છે, સફાઈ છે. અને મને દુઃખ એ થાય કે આજે હિન્દુઓ આજે રાજપીપળા શહેરમાં શ્રાવણ મહિનો ઉજવી રહ્યા છે ને આવતીકાલે મુસ્લિમ સમાજ ઈદ મનાવવાની તૈયારી હોય અને એના ઘરમાં માટલામાં પાણી ના હોય એ દુઃખની બાબત છે. ખરેખર મેં તો કહું કે પ્રમુખથી શાસન ના ચાલતું હોય, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રીમતી જીગીસાબેનથી શાસન ના ચાલતું હોય તો એમને રાજીનામું આપવું જોઈએ, પગાર તો ખરેખર આપવો જોઈએ. 4-4 મહિનાનો પગાર ના કર્મચારીને મળે, 5-6 હજાર માત્ર પગાર મળતો હોય ને તેવા લોકોને પગાર આજે ના મળે અને તેમાં એના ભેડી છોકરા ભૂખે મરતા હોય. આવા દુઃખના સમયે તે લોકો આપણે કોરોનાના અને લોકડાઉનના સમયે કામ કર્યું, એમણે પગાર ખરેખર મળવો જોઈએ, નથી મળ્યો એટલે હડતાલ પડી, એ દુઃખદ બાબત છે. અને મને દુઃખ એ જ થાય કે દેશની અંદર ભાજપનું શાસન છે, રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, અહીં પણ ભારતીય જનતા પાર્ટી, રાજપીપળા નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ છે અને તેને પાછો કોંગ્રેસનો સંપૂર્ણ ટેકો છે. વેરો વધારો તે વખતે એ લોકો ભેગો થઈને વેરો વધારો, વેરો વધારતી પહેલાં તમે રાજી ખુશીથી વેરો વધારો તો આજે રાજપીપળા નગરપાલિકાની જનતાને પણ પાણી અને અન્ય સુવિધાઓ તાત્કાલિક અસરથી પૂરી પાડવામાં આવે અને આમ ના થતું હોય તો એ લોકો રાજીનામું આપે તેવી મારી માગણી છે. ચીફ ઓફિસરને મારો સીધો પ્રશ્ન છે કે ચીફ ઓફિસર પોતે એમનો પગાર કેવી રીતે લે છે? એ ક્યાંથી પગાર આવે છે? કોઈ રાજ્ય સરકારમાંથી નહીં આવતો. ચીફ ઓફિસરનો અને કાયમી કર્મચારીનો પગાર પણ ગ્રાન્ટોમાંથી થતો હોય, જે રીતે આ કર્મચારીઓનો પગાર બી એ જ ગ્રાન્ટોમાંથી આપવો જોઈએ અને પગાર આપવો જ જોઈએ. કેમ ના હોય યાર? આખા રાજપીપળામાં રોજિંદા વેરા ઉઘરાવા મેં ઉઘરાવતા જોઉં જ છું લોકોને. બધા કે ઘણા બધા ટેક્સો આવે છે, આ ભાઈ બધા બિલ્ડિંગો બને એના ટેક્સો આવે છે. ટેક્સો તો ઘણા બધા આવે છે, એમને વહીવટ કરતા નથી આવડતું, એ વહીવટ કરવામાં નિષ્ફળ ગયા છે. અને કેટલાક સભ્યોના ઘરે કર્મચારીઓ કંઈ બંગલા પર બેસી રહે છે, તેવા આવા ખોટા કર્મચારીઓને એમના બંગલે બેસાડી રાખવાના કારણે આજે પરિસ્થિતિ આજે નગરપાલિકાના મહેક પર ભાર પડ્યો જ, એટલે પગાર કરવામાં કદાચ એ લોકોને તકલીફ પડતી હોય. ચીફ ઓફિસરે એના તાબા હેઠળના કર્મચારીઓને એને સાચવી રાખવો જોઈએ. કેટલાક સભ્યો એવા છે એમના ઘેર કંઈક નાનો ઉંદર નીકળે ને તો ફાયર બ્રિગેડ દોડવું પડે છે, એવી પરિસ્થિતિ છે. એ પરિસ્થિતિ નાબૂદ કરવા માટે ચીફ ઓફિસરે તપાસ કરવી જોઈએ એવી મારી માગણી છે. મહેશ વસાવા, સદસ્ય અને પૂર્વ પ્રમુખ રાજપીપળા નગરપાલિકા. આવું પછી હોય તો નગરપાલિકા ને કલેક્ટર ને મામલતદાર ને હવાલે કરજો. તમે શું કરો? પ્રજાની પછી બધાને ઉલ્લુ બનાવીને બેઠા છો? આટલા બધા અમારા સભ્ય છે, નગરપાલિકા પ્રમુખ છે, ઉપપ્રમુખ છે, નગરપાલિકા શું તમે લોકોએ વેચી નાખી છે? આ ગ્રાન્ટ નથી, પ્રેલી ગ્રાન્ટ નથી. પહેલાં ચીફ ઓફિસર આવ્યા કે પહેલાં ચીફ ઓફિસર બરાબર નથી, બીજા ચીફ ઓફિસર આવીને બેસાડ્યા તો કે બીજા ચીફ ઓફિસર બરાબર નથી, તો શું તમને નગરપાલિકા સોંપી દે? નગરપાલિકાના તમે લોકોએ તલિયા ઝટક કરી નાખેલા છે. નગરપાલિકામાં કોઈ ઓપ્શન નથી રાખ્યો. આજે આટલા ગરીબ લોકો કોરોનાની અંદર બી મહેનત મજૂરી કરીને કામ કરે છે, એમનો 4-4 મહિનાથી પગાર નથી આપ્યો તો કરોડોની ગ્રાન્ટ ગઈ ક્યાં? આખા નગરમાં નથી સાફ સફાઈ, નથી કોઈ જગ્યાએ ગટરનું પાણીની સફાઈ, નીલીની સફાઈ કરેલી છે, બધાની રોડની ઉપર છે, નગરની પાણીની પાઇપ તૂટી ગઈ છે, નથી તેનું કામ કરેલું તો કોરોના આટલી બધી ગ્રાન્ટ ગઈ ક્યાં? તો 4 મહિનાથી તમે લોકો ગરીબ લોકોનો દલિતોનો પગાર નથી ચૂકવો તો તમે લોકો કરો છો શું? તમારથી નગરપાલિકા સચવાતી ના હોય તો કલેક્ટરને હરસતું કાપી દો. તમે નગરપાલિકામાં રહેવા લાયક જ નથી કોઈ જણ. નગરપાલિકા ચલાવવાની કોઈ જરૂરત નથી. હું આરબ નગરમાંથી આવી છું, વિકાસ મહિલા મંડળી રાજપીપળા. શું નામ આપનું? સબાના બેન આરબ.